રાજ્યના અલગ અલગ શહેરોમાં વિવિધ પદો માટે પરીક્ષા લેવામાં આવી રહી છે, જેમાં હથિયારધારી અને બિન હથિયારધારી કોન્સ્ટેબલની પરીક્ષા તેમજ જેલ સિપાઈની લેખિત પરીક્ષાઓ લેવાઈ રહી છે, જ્યાં લોકરક્ષક દળની 9,713 જગ્યા માટે 8,00,000 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સંજય ટાંક જોડાઈ ગયા છે. જી સંજય, હથિયારધારી અને બિન હથિયારધારી પોલીસ દળ માટે અત્યારે પરીક્ષા લેવાની છે, શું વધુ માહિતી મળી રહી છે? બિલકુલ કૃષ્ણા, જે છે રાજ્યમાં 8,00,000 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, 9,000 જેટલી બેઠકો છે અને 29 શહેરોમાં જે છે તે પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે પરીક્ષા સેન્ટર પર આપ જે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા છે. 12 વાગ્યાથી વિદ્યાર્થીઓને એન્ટ્રી મળવાની છે અને ખાસ કહી શકાય કે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી પરીક્ષા યોજાવાની છે. બેન જે છે આવ્યા છે એક્ઝામ માટે. બેન શું કહેશો, ક્યાંથી આવો છો એક્ઝામ LRD લોકરક્ષક દળની ભરતી માટે આવ્યા છો? હું સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના દેવગઢ ગામથી આવું છું પરીક્ષા દેવા માટે. કેવી તૈયારી છે અને કેમ પોલીસમાં જવા માંગો છો? બસ શોખ છે એક મારો કે પોલીસમાં જવું. કેવી તૈયારી કેવી છે જે એક્ઝામ આજે લેવાની છે, લેખિત પરીક્ષા લેવાની? તૈયારી તો સરસ કરી છે, પણ જે રીતે પેપર નીકળે એની ઉપર આધાર હોય કે કેવી રીતના. 3 વાગે પરીક્ષા છે, કેમ વેલા આવવાનું કારણ શું? વેલા આવવાનું કારણ કે અમે સુરેન્દ્રનગર થી અહીંયા આવી છીએ તો પછી અમને જલ્દી સ્કૂલ મળી જાય કે વ્યવસ્થિત કે ટ્રાફિકમાં ફસાઈને જાવી એટલા માટે. બિલકુલ કૃષ્ણા, જે છે બાયોમેટ્રિક સિસ્ટમથી ચકાસણી થવાની છે અને આપ જે જોઈ શકો છો કે અન્ય પરીક્ષાર્થીઓ જે છે તે પણ સેન્ટર પર પહોંચ્યા છે અને કહી શકાય કે 8,00,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે. એટલે જે છે તમામ સેન્ટરો પર જે છે ત્યાં અત્યારથી જ વિદ્યાર્થીઓ અને બહારગામથી પણ. જી સંજય, આભાર આપનો તમામ માહિતી માટે.